તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છે એકથી ત્રીસ સુધીના તત્વોના પરમાણુ ભાર એકથી વીસ સુધીના તત્વોના પરમાણુ ભાર આપણે પહેલો જોઈશું અને ત્યારબાદ જોઈશું આપણે એકવીસથી ત્રીસ સુધીના તત્વોના પરમાણુ ભાર જો મિત્રો તત્વોના પરમાણુ ભાર તમારે યાદ કરવા હોય તૈયાર કરવા હોય તો એ માટે તમારે સૌથી પહેલું કામ કરવું પડશે તત્વોના પરમાણુ ક્રમાંક યાદ કરવાનું જો એ વિડીયો તમે આપણો આગળનો વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈને તત્વોના પરમાણુ ક્રમાંક સૌથી પહેલાં તૈયાર કરી દો હવે મિત્રો જો તમને તૈયાર હોય તો આપણે આગળ વધીએ તત્વોના પરમાણુ ભાર તૈયાર કરવાના બે નિયમ છે અને થોડા અપવાદ છે તો મિત્રો આને પહેલાં સમજી લઈએ કે જેમનો પરમાણુ ક્રમાંક એકી સંખ્યામાં છે એમને શું કરવાનું તો એના પરમાણુ ક્રમાંકને બે વડે ગુણવાના અને અંદર એક ઉમેરવાનો તો એનો પરમાણુ ભાર આપણને મળી જાય છે અને જેમનો પરમાણુ ક્રમાંક બેકી સંખ્યામાં છે એના પરમાણુ ક્રમાંકને આપણે માત્ર બે વડે ગુણવાના તો એના પરથી જ આપણને એનો પરમાણુ ભાર મળી જશે હવે મિત્રો આપણે અપવાદની વાત કરી લઈએ કે અપવાદમાં થોડા એવા છે મિત્રો અપવાદ તો પહેલાં તો કોને કહેવાય તો અપવાદ એટલે એને કહેવાય કે આપણે જે નિયમ બનાવ્યો હોય એમાં ફિટ ના બેસે બરાબર તો જોઈએ છે અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક બધાને ખબર છે એક છે પણ એનો પરમાણુ ભાર પણ કેટલો થાય એક જ થાય આપણે અહીંયા શું કીધું છે એકી સંખ્યામાં હોય તો એને બે વડે ગુણીને એક ઉમેરવાનો તો અહીંયા જો આપણે બે વડે ગુણીએ તો બે એકા બે અને એક ઉમેરીએ ત્રણ થવો જોઈએ પણ છે કેટલો એક એટલે હાઇડ્રોજનને પણ અપવાદમાં લીધો છે બીજું છે બેરેલીયમ તો બે એકી સંખ્યામાં હોય તો ડબલ કરવાના અહીંયા જુઓ ચાર દુ આઠ થવા જોઈએ પણ કેટલા છે નવ એટલે આ એક અપવાદ છે બીજું છે નાઇટ્રોજન સાત છે એકી સંખ્યામાં છે તો બે વડે ગુણ્યા સાત દુ ચૌદ અને એક ઉમેર એટલે પંદર થવા જોઈએ પણ છે કેટલા ચૌદ તો આ એક અપવાદ છે બીજી વાત કરીએ આપણે આગળ ક્લોરીન સત્તર દુ કેટલા છે મિત્રો ચોત્રીસ થવા જોઈએ સોરી સત્તર દુ ચોત્રીસ ને એક પાંત્રીસ એકી સંખ્યામાં છે એટલે તો અહીંયા છે કેટલા પાંત્રીસ પોઈન્ટ પાંચ એટલે એ અપવાદમાં છે બીજું છે આર્ગોન કી સંખ્યામાં હોય તો માત્ર બે વડે ગુણવાના અઢાર દુ છત્રીસ થવા જોઈએ પણ છે કેટલા ચાળીસ તો મિત્રો સૌથી પહેલાં આપણે આ બે નિયમો અને આ થોડા અપવાદને યાદ કરવા પડશે અહીંયા તમે જોઈ શકો છો સંઘના જે પરમાણુ ક્રમાંક મેં લખ્યા છે અને તેના પરથી આપણે પરમાણુ ભાર લખીશું બરાબર અગિયારથી વીસ છે સંઘના પરમાણુ ક્રમાંક તેના પરથી પરમાણુ ભાર અને આપણે આગળના જે બે નિયમ અને પેલા અપવાદવાળાને સૌથી પહેલાં આપણે દર્શાવીએ ઉપવાદમાં કેટલા હતા પાંચ હતા તો પાંચના સૌથી પહેલાં આપણે દર્શાવીએ તો જો હાઇડ્રોજનનો એકી સંખ્યા છે તો એકચ્યુઅલી એને બે વડેગુણી અને એક ઉમેરી ત્રણ થવો જોઈએ પણ છે કેટલો એક આપણે આને લખીએ સૌથી પહેલાં ઉપવાદમાં બીજું બેરેલિયમ ચાર દુ આઠ થવા જોઈએ પણ છે કેટલા નવ તો એને આપણે લખીશું ત્યારબાદ નાઇટ્રોજન સાત દુ ચૌદને એક પંદર થવા જોઈએ એકી સંખ્યા છે એટલે પણ છે કેટલા ચૌદ અને આ તરફ આપણે જોઈએ તો ક્લોરીનનો સત્તર દુ ચોત્રીસને પાંત્રીસ થવો જોઈએ પણ એકચ્યુઅલી છે પાંત્રીસ પોઈન્ટ પાંચ અને બીજું છે આર્ગન ગુણ અઢાર દુના છત્રીસ થવો જોઈએ પણ છે કેટલા ચાળીસ હવે આપણે મિત્રો પહેલાં નિયમને ફોલો કરીશું કે એકી સંખ્યા હોય તો બે વડે ગુણીને એક ઉમેરવાનો અને બેકી સંખ્યા હોય તો માત્ર બે વડે ગુણીશું તો જો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલા સંખ્યામાં છે બેકી સંખ્યામાં તો એને માત્ર બે વડે ગુણીશું તો બે દુ કેટલા થશે ચાર લિથિયમ એકી સંખ્યામાં છે તો બે વડે ગુણીને આપણે એક ઉમેરવાનું એટલે કે ત્રણ દુ છ અને એક સાત બોરન એકી સંખ્યામાં તો બે વડે ગુણીને એક ઉમેરવાનું પાંચ દુ દસ ને એક અગિયાર કાર્બન બે કી સંખ્યામાં એટલે છ દુ બાર ઓક્સિજન બે કી સંખ્યામાં આઠ દુ સોળ થશે મિત્રો નિયમ ખાસ યાદ રાખજો એકી સંખ્યા હોય તો એને બે વડે ગુણીને એક ઉમેરવાના એટલે કે નવ દુ અઢારને એક ઓગણીસ થશે નિયોન દસ છે બેકી સંખ્યા તો માત્ર બે વડે ગુણવાના એટલે વીસ થશે ત્યારબાદ આપણે આ તરફ ઉપર જોઈએ સોડિયમ એકી સંખ્યામાં અગિયાર દુ બાવીસને એક ત્રેવીસ મેગ્નેશિયમ બાર દુને ચોવીસ એલ્યુમિનિયમ તેર દુ છવ્વીસને એક સત્યાવીસ અહીંયા જો મિત્રો સિલિકોન ચૌદ દુ અઠ્યાવીસ બેકી સંખ્યામાં એકી સંખ્યામાં ખાસ ધ્યાન આપવાનું ફોસ્ફરસ પંદર દુ ત્રીસને એકત્રીસ સલ્ફર સોળ દુ બત્રીસ અને આપણે છેલ્લા પહેલાં લખીશું કેલ્શિયમ ઓગણીસ દુ અડત્રીસ અને એક ઓગણચાળીસ થશે મિત્રો અને કેલ્શિયમ બેકી સંખ્યા મેળવી વીસ દુ ચાળીસ તો મિત્રો આ રીતે તમે એકથી વીસ સુધીના તત્વોના પરમાણુ ક્રમાંકને યાદ કરી શકો છો તૈયાર કરી શકો છો હવે આપણે જોઈશું એકવીસથી ત્રીસ સુધીના તત્વોના પરમાણુ ભાર આ રીતે તમે આપેલ નિયમો અને અપવાદને આધારે એકથી વીસ સુધીના તત્વોના પરમાણુ ભાર તૈયાર કરી શકો છો અને હવે આપણે જોઈશું એકવીસથી ત્રીસ સુધીના તત્વોના પરમાણુ ભાર તૈયાર કરવાની રીત હવે મિત્રો આપણે એકવીસથી ત્રીસ સુધીના તત્વોના પરમાણુ ક્રમાંક પરથી પરમાણુ ભાર આપણે તૈયાર કરીશું તો મિત્રો જુઓ એ માટે સૌથી પહેલાં તમારે નંબર યાદ રાખવો પડશે નંબર કઈ રીતે યાદ રાખવાનો તે પણ શીખવાડું છું અને બીજું સૂત્ર યાદ રાખવું પડશે મિત્રો સૂત્ર પહેલાં સમજી લઈએ કે એકવીસથી ત્રીસ સુધીના તત્વોના પરમાણુ ભાર શોધવા હોય તો શું કરવાનું કે જે પરમાણુ ક્રમાંક હોય એને આપણે બે વડે ગુણવાના અને તેમાં આપેલ જે નંબર છે ને એને ઉમેરવાનો તો મિત્રો સૌથી પહેલાં નંબરની નંબરને સમજી લઈએ નંબરને યાદ કઈ રીતે કરવાનું તો જુઓ ત્રણ વખત પિસ્તાળીસ એટલે કે ત્રણ પિસ્તાળીસ 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 એટલે યાદ રાખવાનું ત્રણ વખત પિસ્તાળીસ અને ત્રણ વખત પંચાવન ચોપન આ રીતે યાદ રાખવાનું મિત્રો ત્રણ વખત પિસ્તાળીસ અને ત્રણ વખત પંચાવન ચોપન ઓકે તો અહીંયા જુઓ એકવીસમાંમાં આપણે ડબલ કરીને ત્રણ ઉમેરવાના બાવીસમાં જે નંબર છે એમાં ડબલ કરીને ચાર ઉમેરશું ત્રેવીસમાંમાં ડબલ કરીને પાંચ ડબલ કરીને ચાર એ રીતે મિત્રો આપણે ઉમેરતા જવાનું એટલે એકથી કેટલા થયા સાત થયા અને આ આઠ પછી આ છે નવમો અને આ છે દસમો એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ હવે અહીંયા જુઓ મિત્રો પર સંજ્ઞા કહે છે સ્કેનેડિયમ પરમાણુ ક્રમાંક એકવીસમો તો શું કરવાનું પરમાણુ ક્રમાંક બે વડે ગુણવાના એટલે એકવીસ દુ બેતાળીસ અને તેમાં આપેલ નંબર આપેલ નંબર એટલે મિત્રો આ પહેલો નંબર બરાબર પહેલો આંકડો ઉમેરવાનો અંદર તો જુઓ એકવીસ દુ બેતાળીસ ને ત્રણ કેટલા થશે પિસ્તાળીસ તો કેનેડિયમનો પરમાણુ ક્રમાંક પરમાણુ ભાર કેટલો થશે મિત્રો પિસ્તાળીસ હવે ટાઇટેનિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે બાવીસ તો પરમાણુ ક્રમાંકને બે વડે ગુણવાના આપેલ નંબર અંદર ઉમેરવાનો તો બાવીસ દુ ચુમ્વાલીસ અને આપેલ નંબર આ કયો છે આગળ વધ્યા કરવાનો ચાર છે તો બાવીસ દુ ચુમ્વાલીસને ચાર કેટલો થશે મિત્રો અડતાલીસ વેનેડિયમની વાત કરીએ તો કેટલો છે ત્રેવીસ તો ત્રેવીસ દુ છેતાળીસ થશે અને તેમાં ક્રમ આવશે ત્રીજા નંબરનો એટલે કે પાંચ ઉમેરવાના તો મિત્રો છેતાળીસને પાંચ ઉમેરશું કેટલા થશે એકાવન તો વેનેડિયમનો પરમાણુ ભાર કેટલો થશે એકાવન ક્રોમિયમ પરમાણુ ક્રમાંક ચોવીસ ચોવીસ દુ અડતાલીસ અડતાલીસ કરીને એમાં અંબેર ઉમેરવાનો નંબર કયો આવશે ચોથો તો ચોવીસને ચાર અડતાલીસ સોરી ચોવીસને ચાર અડતાલીસ ને ચાર મિત્રો કેટલા થશે બાવન ચોવીસ દુ અડતાલીસ અને અંદર ચાર ઉમેરશું એટલે કેટલા થશે બાવન એટલે એનો પરમાણુ ભાર થશે બાવન મેંગેની જ પચીસ દુ પચાસ આપેલ નંબર ઉમેરે નંબર કેટલા છે પાંચ તો પચાસને પાંચ કેટલા થશે મિત્રો પંચાવન ફેરસ એટલે કે આયન છવ્વીસ દુ બાવન એમાં ચાર ઉમેરવાના તો બાવનને ચાર કેટલા થશે મિત્રો છપ્પન કોબળ સત્યાવીસ દુ છોપન છપ્પનમાં આપણે કેટલા ઉમેરવાનો પાંચ ઉમેરવાના એટલે થશે ઓગણસાઠ ત્યારબાદ છે મિત્રો આપણે આગળ વાત કરીએ તો જુઓ નિકલ અઠ્યાવીસ દુ છપ્પન એમાં કેટલા ઉમેરવાના ત્રણ તો એ પણ કેટલા થશે ઓગણસાહ થશે કોબાયડ અને નિકલ બંનેનો કેટલો થશે ઓગણસાઇટ પરમાણુભર બંનેના સરખા છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કોપર ઓગણત્રીસ દુ અઠ્ઠાવનમાં આપણે કેટલા ઉમેરવા વખતે પાંચ પોઈન્ટ પાંચ એટલે કે અઠ્ઠાવનને પાંચ ચોસઠ ચોસઠ પોઈન્ટ પાંચ આવશે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ સોરી મિત્રો ઓગણત્રીસ દુ અઠ્ઠાવન અઠ્ઠાવનની અંદર પાંચ પોઈન્ટ પાંચ ઉમેરવાના એટલે આવશે ત્રેસઠ પોઈન્ટ પાંચ સિક્સટી થ્રી પોઈન્ટ ફાઇવ ત્યારબાદ જિંક ત્રીસ દુ સાહીઠ સાહીઠની અંદર પાંચ પોઈન્ટ ચાર ઉમેરવાના એટલે સાહીઠને પાંચ પાસઠ પાસઠ પોઈન્ટ ચાર આવશે એનો પરમાણુ ભાર ઓકે તો મિત્રો આ રીતે તમે એકવીસથી ત્રીસ સુધીના તત્વોના પરમાણુ ભાર તૈયાર કરી શકો છો